હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. આપણી આ સિરીઝ છે જે છે ડિફરન્સ બિટવીન, બે વચ્ચે તફાવત. કયા કયા બે? કોઈ પણ બે સ્પેલિંગ હોઈ શકે. જેમાં આજે લેવાના છીએ ડિફરન્સ બિટવીન જેલસ રેલસ. બંનેના સ્પેલિંગમાં બહુ જાજો બધું સમાનતા છે. એક જ અક્ષર પહેલો બાદ કરી દો તો ઈ એ એલ ઓ યુ એસ સરખાપણા છે. યાદ રાખવા માટેની સિમ્પલ ટ્રીક એ છે મિત્રો કે આમાં એક સ્વર રિપીટ નથી થતો અને ચાર સ્વરનો ઉપયોગ છે. શું? ચારે ચાર સ્વર, પાંચ સ્વરનો ઉપયોગ નથી, ચાર સ્વરનો ઉપયોગ છે. એક સ્વર રિપીટ નથી એટલે પહેલામાં ઈ એ, બીજામાં ઓ યુ. ઈ એ ઓ યુ. હવે આગળ ઉપર આપણે અભ્યાસ શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે બે ત્રણ ઇમેજીસ જોઈ લઈએ. હા, જેલસ, જેનું ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન આ રીતે થશે. ચહેરો જોઈ લ્યો, ચહેરો જોઈને કંઈ આમ ફીલ થાય છે. બીજો જોવો ચહેરો, હજુ એકાદો ઇમોજીસ પણ ચેક કરી લ્યો. ત્રણે ત્રણ ઇમોજીસ તમારી સામે છે. ચહેરો જોઈને કંઈક થોડો તો અંદાજ તમને આવી ગયો છે. તો આ જે છે મિત્રો જે લ સ, જે ઈ એ એલ ઓ યુ એસ, આટલું સમાન છે. ઈ એ ઓ યુ એસ સમાન છે. જે ઈ એ એલ ઓ યુ એસ, તો જેલસ, આ જેલસ એટલે ઈર્ષાળુ. ઈર્ષાળુને આશીર્વાદ ગાડીઓની પાછળ લખેલું ઘણી વખત આપણે જોઈએ છીએ. તો એ જે ગાડીની પાછળ લખેલું હોય ને ઈર્ષાળુને આશીર્વાદ, ત્યાં તમારે શું કરવાનું છે? ત્યાં તમારે મોટો બધો જે સમજવાનો. અનયુઝ્યુઅલ વસ્તુ હોય ને હંમેશા યાદ રહી જાય. કોઈ પણ જગ્યાએ તમે ફરવા ગયા હો તો ઘણી વખત અમને એવું એક્ઝામ્પલ આપવામાં આવતું હોય કે કપ રકાબી છે. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે કેવડા જોઈએ છે, નાના નાના કપ રકાબી જોઈએ છે. પણ કોઈક મેળામાં, કોઈ ફંક્શનમાં તમે ગયા છો જ્યાં મોટા બિલ્ડિંગ જેવડું ડેમોન્સ્ટ્રેશન માટે કપ રકાબી રાખેલા છે, તમે એને જોઈને આવો છો. ઘેરે આવતા રહ્યો પછી આંખો બંધ કરો ને તો તમને એવું પેલું અનયુઝ્યુઅલ હતું ને એ દેખાશે. એમ અહીંયા તમે શું કરશો? તો કે પેલું લખેલું હોય ને ગાડીની પાછળ ઈર્ષાળુને આશીર્વાદ, ત્યાં મોટો શું જડી દેવાનો? તમારે જે જડી દેવાનો. કારણ કે જ્યારે સિંગલ સિંગલ શીખીએ છીએ ત્યારે કોઈ જ વાંધો નથી, પણ જ્યારે બધા ભેગા થાય ત્યારે આ જેલસનું સ્પેલિંગ તો ખબર છે. ઓકે, જે ઈ એ એલ ઓ યુ એસ, સરે કીધું ચાર સ્વર આવે છે અને પહેલામાં બે પાછળ બે, ઈ એ ઓ યુ તો જેલસ, અને અન્ય જે સ્પેલિંગ છે જેલસ તો ઝેડ ઈ એ એલ ઓ યુ એસ. હાલો એ ખ્યાલ છે. એમાં એકનો મતલબ છે ઈર્ષાળુ ને એકનો મતલબ છે ઉત્સાહી, કે જે આપણે આગળ ઉપર હમણાં જોઈએ છીએ. તો કયો કોના માટે છે? આ તફાવત તમને ભૂલાવો ન જોઈએ. તો એ તફાવત ન ભૂલાય એના માટે શું કરશો તમે? તો આ આ જે આ ટાઈપની જે આપણી લાગણી છે અને જે ચહેરા ઉપર દેખાઈ આવે છે અને જે આપણે ગાડીની પાછળ લખેલું જોઈએ છે ઈર્ષાળુને આશીર્વાદ, એટલે એ જે ઈર્ષાળુને આશીર્વાદ, ત્યાં મોટો શું જડી દેવાનો છે? જે જડી દેવાનો છે. એટલે તમને ખ્યાલ આવી ગયો છે આ ઈર્ષાળુ માટે. હા, જેલસ, ઓકે, ખ્યાલ આવી ગયો. જે ઈ એ એલ ઓ યુ એસ, સિમ્પલ એક વસ્તુ. હવે આ શબ્દ છે કેવા, કેવી, કેવું થઈ જે જવાબ મળે એ વિશેષણ હોય, તો એ કેવા છે ભાઈ? તો કે ઈર્ષાળુ છે, તે જેલસ છે. એટલે કે આ એડજેક્ટિવ છે જે નામના અર્થમાં વધારો કરવાનું કામ કરશે. જેલસ પીપલ, જેલસ ફેલો, જેલસ એક્સ વાય ઝેડ, આ રીતે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે ઝેડ ઈ એ એલ ઓ યુ એસ, ઝેડ ઈ એ એલ ઓ યુ એસ, જેલસ, આ એનું ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન આપ્યું છે. ચે, હવે આમ જુઓ તમે, ઇમેજ જોઈ લો, એકાદ બે ઇમેજ જોઈએ આપણે. હા, ઝૂમ કરકે આમ ટૂંકમાં ઉત્સાહ જ ભરેલો હોય, એમ એનર્જેટિક હોઈએ. આ જોઈ લો નાની એવી ટીંગલી પણ
આમ ખુશ ખુશાલ ને મસ્તીથી એકદમ ભરપૂર પહેલાંથી ભરેલી છે, એનર્જીથી ભરેલી છે. તો તમારે ઝેડ ઈ એ એલ ઓ યુ એસ એમાં શું ભરી દેવાનું છે? એમાં એનર્જી ભરવાની છે, તાકાત ભરવાની છે, પાવર ભરવાનો છે, ઝેડ સાથે પાવર ભરવાનો છે. તો આજે કુદાકૂદ કરે છે ને, હા, એની સાથે મોટો ઝેડ ફિટ કરી દો જે કૂદે છે. કારણ કે કોણ કૂદવાનું છે? ઈર્ષાળુ છે એ નહીં, આમ જે જનુની છે, ઉત્સાહી છે, એનર્જેટિક છે, કંઈક અંદર કંઈક ભરેલું છે કે મારે કંઈક કરવું છે, આમ ટૂંકમાં એકદમ પાવરફુલ ચહેરા ઉપર જોવો તો આમ આમ કંઈક તત્પરતા તમને જોવા મળે કંઈક કરવા માટેની, એનર્જેટિક. સાઉથ આપણા જે સાઉથ ઇન્ડિયન મૂવીઝ છે એની જ્યારે રામની કે બીજા હીરોની એન્ટ્રી થાય ત્યારે લખેલું આવે, યંગ એન્ડ એનર્જેટિક એક્ટર, એમ દર 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 લખેલું આવે. તો એ ઝેડ ઈ એ એલ ઓ યુ એસ જેલ સ, ખ્યાલ આવી ગયું બે વચ્ચેનું? એકદમ સરળ હતા બંને, પણ તેમ છતાંય થોડા સમજવા જેવા તો ખરા જ. જે ઈ એ એલ ઓ યુ એસ ઈર્ષાળુ, ઝેડ ઈ એ એલ ઓ યુ એસ ઉત્સાહી, આ પણ એડજેક્ટિવ જ છે. તો અહીંયા સુધી રાખીએ, નવા વિડીયોમાં ફરી પાછા કંઈક નવા બે સ્પેલિંગ લઈને આવશું સચિત્ર સમજૂતી સાથે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અત્યારે જ 1000 કામ પડતા મૂકીને પહેલું કામ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પર પ્રેસ કરી દો એટલે નોટિફિકેશન તમને આવા નવા વિડીયોના મળ્યા રાખે. અમે સર્ચ કરી કરી અને તમારા માટે નવું કંઈક ને કંઈક લાવી રહ્યા છીએ. તમે શું કરો? સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો. કેવું લાગ્યું છે, કંઈ ફેરફારો જણાય તો કોમેન્ટ કરો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ, હવે ગુડ ડે.